આજે આપણે આપણા સૌ માટે સૌથી ઉપયોગી મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. એ પહેલા 2 મિનિટ માટે વિચારો અને મારા પ્રશ્નનો જવાબ આપો કે દુનિયામાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે. આપ બંધ કરીને વિચારો. આ પ્રશ્નનો જવાબ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કોઈના માટે પૈસા મહત્વના છે, કોઈના માટે સંતાનનું ભવિષ્ય મહત્વનું છે, કોઈના માટે પ્રેમનો મહત્વનો છે, કોઈના માટે લાગણી સ્નેહ સંબંધો મહત્વના છે, કોઈના માટે જોબ મહત્વનું છે, કેરિયર મહત્વનું છે, કોઈના માટે પોતાની આવડત કોઈક સપનું મહત્વનું છે. દરેક વ્યક્તિઓ માટે આ વસ્તુ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આ બધા માટે ઉપયોગી એવી સૌ કોઈ માટે જરૂરી વસ્તુ હોય તો સમય છે. આજે દરેક વ્યક્તિઓ પાસે એક જ જવાબ છે કે હું ઘણું કરી શકું છું, ઘણું મેળવી શકું એમ છું, ઘણી મારામાં આવડત છે, પરંતુ સમય નથી. આ સમય ક્યાં જાય છે? આ સમય દરેક વ્યક્તિને એક સરખો મળે છે, પરંતુ અમુક વ્યક્તિઓ છે આ સમયનો યોગ્ય ઉપયોગ કરી અને ઊંચા ઊંચા સોપાન સર કરે છે અને સફળતાની જિંદગી જીવે છે, અને અમુક વ્યક્તિઓ છે ત્યાં ત્યાં રહી જાય છે અને પોતાની જિંદગી આમ જ પૂર્ણ કરી નાખે. તો શું સમયનો વાંક છે? બિલકુલ નહીં, સમયનો વાંક નથી, પરંતુ તેના યોગ્ય આયોજનનો અભાવ. સમયના રોગનો એક જ ઈલાજ છે જે આપણી પાસે જ છે. આપણે શું કરવાનું છે કે 2-3 દિવસ સુધી આપણી દિનચર્યાનું નિરાતે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાનું છે. આપણા સમયને ચોરી જનારા, આપણા ડ્રીમને આડે આવનારા પરિબળોને શોધવાના છે. જરૂર પડે તો તેને ડાયરીમાં નોંધવાના છે. આપણે સંતોષપૂર્વક તે પરિબળો મળી જાય ત્યારબાદ આપણે બીજા સોપાન તરફ જવાનું છે. બીજા સોપાનની અંદર આપણે એક ડાયરી લેવાની છે. એ ડાયરીની અંદર આપણી ક્ષમતાઓ, આપણી ડ્રીમ, આપણે શું કરી શકીએ છીએ તેની નોંધ કરવાની છે. આ ડાયરી આપણા માટે મોટિવેશન રૂપ બનશે. દરરોજ સવારે એ ડાયરીનું વાંચન કરવાનું છે, જેનાથી આપણે અંદર એક નવી ઉર્જાનું સંચય થશે. આ ઉર્જા થકી આપણા સમય ચોરી જનાર પરિબળોથી આપણે દૂર રહી શકશું અને આપણે આપણી ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરી શકશું. ડાયરીની નોંધ કર્યા બાદ, દરરોજ વાંચન કર્યા બાદ થોડાક દિવસ બાદ આપણે ત્રીજા પરિબળ તરફ જવાનું છે. ત્રીજા સોપાનમાં પગ મૂકવાનું છે. ત્રીજું સોપાન છે ટાઈમ મેનેજમેન્ટ, સમયનું યોગ્ય આયોજન. હવે આપણે આપણી ડ્રીમ પૂરું કરવા માટે, આપણા સમયને યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે આપણે વાર્ષિક આયોજન કરવાનું છે કે આપણે વર્ષની અંદર શું કરવાનું છે. માસિક આયોજન કરવાનું છે, ત્યારબાદ દૈનિક આયોજન કરવાનું છે. દરરોજ રાત્રે આપણે આયોજન કરવાનું છે કે આવનારા દિવસ માટે આપણે શું કરીએ છીએ, શું કરી શકીએ એમ છીએ. આયોજન કર્યા બાદ તેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાનું છે કે કયા પરિબળને કારણે આપણે આયોજનથી આગળ પાછળ થઈ જાય છે, અને રોજ રાતે એ પરિબળને કેવી રીતે દૂર કરી શકાય છે તે વિચારવાનું છે અને બીજા દિવસનું આયોજન કરવાનું છે. આમ દરરોજ આદત પડી જશે તેની, ત્યારબાદ આપણે સમય ચોરી જનાર પરિબળો આપણાથી દૂર જશે અને આપણે આપણી ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરી શકશું અને જીવનને નવી દિશા તરફ લઈ જશું. જો કંઈક નવું જોઈતું હશે, નવો બદલાવ લાવવો પડશે, લાવવો હશે, તો જીવન જીવવાની પ્રણાલીમાં પણ બદલાવ લાવવો જરૂરી છે. તો આ બદલાવ માટે તૈયાર થઈ જાઓ અને આજે જ પ્રણ લ્યો કે હું મારા સમયનો યોગ્ય ઉપયોગ કરી અને મારી ક્ષમતાને ખેલવીશ અને મારી ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી અને મારો ડ્રીમ પૂર્ણ કરીશ. તો તૈયાર છો ને? તો જરૂરથી સમયનું આયોજન કરજો. મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ.